હળવદના સાપકડા ગામે આજે પાક નુકસાનીના સર્વે કરવા ટીમ આવી હતી, જેમાં નુકસાનીનો યોગ્ય સર્વે નહીં થતા ખેડૂતોએ હલ્લાબોલ કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી. અતિવૃષ્ટિનો માર સહન કરી રહેલા ખેડૂતોને ઊભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી તાલુકાના સાપકડા ગામે પાક નુકસાની અંગે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને પાક સર્વેનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ખેડૂતોના તમામ પાકોમાં મોટા ભાગે નુકસાન થયું છે, જેમાં સતત વરસાદના મારના લીધે જગતના તાતને મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે, ત્યારે ખેડૂતોની આકરી પ્રશ્નોતરીના જવાબ આપવામાં અધિકારીઓને ફાફા પડી ગયા હતા અને જવાબદાર તંત્ર દ્વારા સર્વે કર્યા વગર જ ટીમ પાછી ફરી ગઈ હતી. બરોબર, અને અમારા સાપકડા ગામની માલકોત આ ટીમ આવી હતી. એ લોકો ગમે કોઈ પણ અધિકારી, હું અપણ માણસ છું, અધિકારી આવ્યો તો એ ભાઈ ગાડી લઈને ગામના બધા ભેગા થયા એટલે એ ભાઈ નાઈ ગયા. અને અમારા ગામની અંદર અત્યારે હાલમાં હાલ વરસાદ ચાલુ છે અને કપાસ કે મગફળીમાં હાવ નુકસાન, બહુ નુકસાન છે. હે, અમારે માંગમાં એવું છે કે અમારી માંગમાં હોય. અને આજે સવારથી ટીમ આવી હતી સર્વે કરવા વાળાની, પણ તેમને કોઈ સર્વે કર્યું નથી. અને અત્યારે સાંજના 6 વાગવા આવ્યા છે તો ગજેરા સાહેબ પણ આવ્યા હતા અને ગજેરા સાહેબે કાંઈ પણ જવાબ દીધા વિના તે ચાલ્યા ગયા છે. અમારી માંગ એવી છે કે અમને 100 ટકા વળતર આપે અને મોલ કઈ થયો નથી. સૌ